નમસ્કાર એસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચારવી તો નજરના કે હાલના મુખ્ય સમાચાર પર મહેસાણા જિલ્લાના વેજાપુર તાલુકાના રણાસણ ગામની દીકરી નવી મુંબઈ ખાતે યોજાયેલ મિસ નવી મુંબઈ હરીફાઈમાં બીજા સ્થાને આવતા જિલ્લા સહિત ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. વિજાપુરના રણાસણ સૂરજબા પરિવારની દીકરી ભક્તિ પ્રદીપભાઈ કાંતિલાલ રાવત કે જેઓ હાલ રહે ભાયંદર મુંબઈ કે જે નવી મુંબઈ ખાતે 2019 મિસ નવી મુંબઈ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં મિસ નવી મુંબઈ માટે કુલ 1980 સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને સ્પર્ધાના 3 રાઉન્ડ યોજાયા હતા, જેમાં 1980 સ્પર્ધકોમાંથી સેમિફાઇનલમાં 450 સ્પર્ધકો પહોંચ્યા હતા અને સેમિફાઇનલ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 450 સ્પર્ધકોમાંથી ફાઇનલમાં 17 સ્પર્ધકો પહોંચ્યા હતા, જેમાં મહેસાણા જિલ્લાની વિજાપુર તાલુકાના રણાસણની દીકરી ભક્તિ રાવલ પણ ફાઇનલમાં પહોંચી હતી. તો ફાઇનલમાં 17 સ્પર્ધકોમાંથી 1-3 મિસ નવી મુંબઈ વિનર જાહેર કરવામાં આવ્યા, જેમાં વિજાપુરના રણાસણની દીકરી ભક્તિ રાવલ સેકન્ડ રનર અપ રહી હતી. મિસ નવી મુંબઈ વિજેતા જાહેર થઈ હતી તો જિલ્લા સહિત તાલુકામાં ગ્રામજનો જ્ઞાતિજનોમાં એક અનેરો ઉત્સાહ સાથે જીતની ખુશી જોવા મળી હતી. મેરા તો મતલબ મેં આઈ નહીં ટ્રેનિંગ પે, આઈ વોઝ મેં બહુ બહુ બીમાર થી, લેકિન ધ વે સર મેમ શૈલી મેમ ઓર દીપ મેમ લોકોને ટ્રેન કિયા હૈ, ઇટ્સ બીકોઝ ઓફ દેમ કે મેં હોલ્ડિંગ ધીસ ટાઇટલ એન્ડ સબને બહુ મહેનત કી થી બહુ અચ્છી. જીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ સેટ પી એન્ડ આર હાઈ સ્કૂલ ખાતે ફરજ બજાવતા શિક્ષક જગદીશભાઈ પંચાલ સરકારી વય મર્યાદાને લઈને નિવૃત્ત થતા શાળા પરિવાર દ્વારા વિદાય સમારોહ યોજવામાં આવ્યો. પ્રાંતિજ ખાતે નગરપાલિકા સંચાલિત સેટ પી એન્ડ આર હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગમાં ફરજ બજાવતા જગદીશભાઈ પંચાલ તારીખ 27-2-2019 બુધવારના રોજ સરકારી ધારાધોરણ મુજબ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા શાળા પરિવાર દ્વારા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું. તેઓની ઉપસ્થિત મહેમાનો તથા શાળા પરિવાર દ્વારા શાલ શ્રીફળ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું. તો આ પ્રસંગે પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, પ્રાંતિજ તલોદ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, ભાજપ શહેર પ્રમુખ વિજયભાઈ પટેલ, નગરપાલિકા કોર્પોરેટર મહેબૂબભાઈ બલોચ, નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર નટુભાઈ રાઠોડ, માધ્યમિક વિભાગ આચાર્ય મીઠાભાઈ પટેલ, પૂર્વ આચાર્ય જયંતિભાઈ ત્રિવેદી, પૂર્વ આચાર્ય દોલતસિંહ ઝાલા, શાળાના આચાર્ય હિરેનભાઈ શાહ, શાળાના શિક્ષિકાઓ સોલેહાબેન પઠાણ, જ્યોતિકાબેન પરમાર, હિનાબેન ઝાલા સહિત આમંત્રિત મહેમાનો અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. રાજકોટ શહેરમાં ભણેલ વોર્ડ નંબર 18 કોઠારિયા ગામના શીતળા ધાર વિસ્તારમાં સરકારી ખરાબા સર્વે નંબર 352માં આડેધડ દબાણ ખડકાઈ રહ્યા છે. ભૂમાફિયાઓ સરકાર ખરાબાની આ વિશાળ જમીન ઉપર નાના પ્લોટ બનાવી 10,000 મકાનો બનાવી પરપ્રાંતિઓને વેચી માર્યા અને કલેક્ટરને આ બાબતે ફરિયાદ કરવામાં આવી છે. રાજકોટ કોઠારિયા સોલવન્ટ પાસે રહેતા ધીરેનભાઈ મકવાણાએ કલેક્ટરને ફરિયાદ કરી ગામના સરકારી ખરાબા સર્વે નંબર 352માં શીતળા ધાર વિસ્તારના બની ગયેલા અને બની રહેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માંગણી કરી છે. ફરિયાદમાં ઉમેર્યું હતું કે થોડા દિવસ પહેલા રાજકોટ શહેરમાં ભણેલ કોઠારિયા ગામના શીતળા ધાર વિસ્તારમાં તે શહેરના વોર્ડ નંબર 18માં કોઠારિયા સોલવન્ટમાં આવેલી જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્ટની જગ્યા પાછળ આવેલી છે. આ વિસ્તારમાં ડાયા ગઢવી નામના શખ્સે વર્ષો પહેલા માતાજીના મંદિર નામે દબાણ કર્યું હતું, જે બાદ તેમણે આ જગ્યા વહેંચી મારી હતી. રાજુ અલગોતર, નારણ ભરવાડ, તેજા ભરવાડ, અલા ભરવાડ, દેવા ભરવાડ, ગીગા ભરવાડ સહિતના શખ્સોએ સાથે મળીને સરકારી જમીન વેચી મારી છે. આ ભૂમાફિયાઓ સરકાર ખરાબાની આ વિશાળ જમીન પર પ્રાંતિઓને ગેરકાયદેસર રીતે વેચી મારી રહ્યા છે. આ શખ્સોએ નાના નાના પ્લોટો બનાવીને તેના પર આશરે 10,000 જેટલા મકાનો બાંધીને જરૂરિયાતમંદ પરપ્રાંતિઓને વેચી માર્યા છે. હાલમાં આ વિસ્તારમાં મોટા ભાગે પરપ્રાંતિઓને અને તેના પરિવાર કોઈપણ પ્રકારના આધાર પુરાવા વગર રહી રહ્યા છે. ઉપરાંત જય સરદાર ગૌશાળાના પાછળના ભાગમાંથી પસાર થતા વોકડા પર બુટિયા ભરવાડ, વિઠ્ઠલ ભરવાડ સહિતના શખ્સો દ્વારા દબાણ કરીને તેના પર નાના મકાનો બનાવવાની કામગીરી શરૂ કરી છે. આ ખરાબાની જમીન કલેક્ટર તંત્ર હસ્તક હોય તલાટીથી માંડીને મામલતદાર કક્ષાના અધિકારીઓની રહેમ નજર તળે
આ ગેરકાયદેસર દબાણ કરીને બાંધકામ કરવામાં આવી રહ્યું છે. આ ભૂમાફિયાઓને અમુક રાજકીય નેતાનું સીધું પરિબળ હોય અત્યાર સુધી કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. આ દબાણમાં સ્થાનિક કોર્પોરેટરની પણ સંડોવણી હોય તો તાજેતરમાં યોજાયેલા જનરલ વોર્ડમાં પણ મુદ્દે આક્ષેપો અને પ્રતિઆક્ષેપો થયા હતા. મારી વિનંતી છે કે આ અંગેની નિષ્પક્ષ તપાસ કરાવીને સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર ઊભા થયેલા મકાનોને તોડી પાડવા તથા વોકડાના વહેણમાં બની રહેલા મકાનના દબાણને તોડી પાડવા ડિમોલેશન હાથ ધરવામાં આવે તથા આ જમીન દબાણ કરનાર ભૂમાફિયા શખ્સો સામે પાસા જેવી કડક કાર્યવાહી કરવામાં આવે. આ ભૂમાફિયા શખ્સો વિરુદ્ધ મુખ્યમંત્રી તેમજ શહેરી વિકાસ મંત્રી અને સચિવ શહેરી વિકાસ સુધી આ તમામ ભૂમાફિયાઓ વિરોધ ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદીની માંગ પ્રમાણે સરકારે જમીન વેચી મારવાના ગુનામાં તમામને પાસા તળે સજા આપો તેવી માંગ કરી છે. મજૂરી કરું છું, હું કામ રાખું એટલી મને ખબર છે. અહીં કણે આખો લતો લગભગ 10,000 મકાન બનાવ્યા લતાની અંદર, બરોબર 10,000 મકાન એ ભરવાડ સિવાય કોઈ વેચ્યા નથી. આ ચોખ્ખી ચંદવાર એ ભરવાડ 5-10 જણા સાહેબ, એમને હું કોઈના વિરોધમાં હું નામ નહીં દઉં સાહેબ. ચોખ્ખી મારી કને વાત છે, તમારે જે મારી અંગા જે કાર્યવાહી કરી તમે કરો. બસ હું મજૂરી કામ કરું એ તમને કહી દીધું મેં ચોખ્ખું. અહીં હું રહું છું, મારા ઘરના મહિલા પ્રમુખ છે કોંગ્રેસના, બરોબર. હું ફોટો ગીતાબેન પરમાર, હા, અને કામ સાહેબ રાખીએ મજૂરી કામ, અને હું પોતે મજૂરી કરું, હું મજૂરી કરું પોતે બધા સંયુક્તમાં મળીને બનાવવાનું. ભાઈ ના ના ના, એ વસ્તુ ખોટી સાહેબ. સંયુક્તમાં બનીને મહેનત બનાવતો હું મજૂરી કામ એ રાખે પ્લોટ ભાઈયા લોકો ગમે તે લોકો તો આપણે ઓળખાણ ભરવાડ પાસે ચોખ્ખું જ કહું તમને. બરોબર, કોણ છે ભરવાડ? હવે આમાં 20-25 જણા છે, હવે કોનું મારે કોનું નામ દેવું? મારે સાહેબ એવું નથી કરતા, તમને એ વાત કરો. એરિયા પ્લોટિંગ વેચી મારે, પછી જે પ્લોટ જે નાના માણસો લીધા હોય એ પોતે કામ કોક ને દઈ નથી, પોતે કારીગર લાવી અને કામ કરાવે. ઘણા ટાઈમ પેલા વેચી લો, હવે કામ ચાલુ કરવું. ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, NS ગુજરાત ન્યૂઝ, રાજકોટ. હિંમતનગર નજીક 14 માસની બાળકી પર પરપ્રાંતીય યુવક દ્વારા કરાયેલ દુષ્કર્મનો આજે સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો અને આરોપીને 20 વર્ષની સજા ફટકારી હતી. સાબરકાંઠાના હિંમતનગર નજીક 29 સપ્ટેમ્બર 2018ની સાંજે પરપ્રાંતીય યુવકે 14 માસની બાળકીને પીખી નાખી હતી, જેના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં પરપ્રાંતીય લોકો સામે રેલીઓ યોજી સખત સજા થાય તેવી માંગણીઓ થઈ હતી, જેને સરકારે પણ અલગ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી તેનું 5 માસમાં સજા આપી છે, જેમાં કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. તો સાબરકાંઠા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર હાઈકોર્ટમાં સજાનો વધારો કરવા માટે અપીલ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરિયાદીના વકીલે કોર્ટ સમક્ષ ફાંસીની સજાની માંગ કરી હતી ત્યારે ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે. તો આ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ આ સજાને આવકારી હતી, પરંતુ આવા આરોપીને ફાંસીની સજા થવી જોઈએ તેવું પણ જણાવ્યું હતું. હિંમતનગરની ઢુંઢર ગામની અંદર 14 માસની બાળા પર થયેલ દુષ્કર્મના આરોપીને સેશન્સ કોર્ટે 20 વર્ષની સખત સજા અને 5,000 રૂપિયા દંડની સજા આપી છે. તે સજાને અને સેશન કોર્ટનો હું આભાર માનું છું. સાથે સાથે દુઃખ સાથે મારે એટલે કહેવું પડે છે કે જ્યારે 14 માસની બાળા ઉપર જે પ્રમાણે દુષ્કર્મ થયો એ બહુ નિંદનીય વાત છે, નિંદનીય છે. અને આવા નરાધમને જાહેરમાં ફાંસી થવી જોઈએ? અરે જાહેરમાં ફાંસી ના થઈ હોય તો વાંધો નહીં, પરંતુ ફાંસીની સજાની અમારી આશા હતી કે અમારા સમાજની જે દીકરી પર જે દુષ્કર્મ થયું છે એને સખતમાં સખત સજા રૂપે ફાંસીની સજા અમારી આશા હતી. અને અમે હાઈકોર્ટની અંદર સરકારને અપીલ કરીશું કે હાઈકોર્ટની અંદર તમે એ કેસને લઈ જાઓ અને આ નરાધમ જ્યારે છૂટી ના આવે ત્યારે એવું ના બને 20 વર્ષ પછી કે જ્યારે ભયનું વાતાવરણ પેદા કરે ને એ દીકરી જ્યારે મોટી થઈ હોય તો એને શરમથી માથું નીચે ના ઝૂકી જાય. એટલે આવા દુષ્કર્મકારીઓને ફાંસીની સજાની અમારા સમાજ વતી અમારી માગણી છે. આજે કોર્ટે જજમેન્ટ આપ્યું અને એને ગુનેગાર ઠરાવ્યો છે અને જુદી જુદી કલમો હેઠળ વધુમાં વધુ 20 વર્ષની સખત કેદની સજા કરી. પોક્સો એક્ટની કલમ 5M અને I તેમજ IPC ની 376 AB
447 અને 363 હેઠળ સજા કરી છે. 28/9 બનાવ છે, 28/9/2018 અને આજે 28/2019 દિવસે જજમેન્ટ આવ્યું છે. એટલે ખાસું ઝડપથી ચાલ્યું હોય એવું જણાય છે. લગભગ 22-23 સાક્ષી તપાસ, એક્ઝેક્ટલી મને અત્યારે ખબર નથી. ચાર્જશીટ 28/10/2018 કરી. સજાની જોગવાઈ જોતા ઓછામાં ઓછી 20 વર્ષ અથવા તો એનું કુદરતી મૃત્યુ થાય ત્યાં સુધીની આમરણાંત કેદ અથવા ફાંસી એવું કાયદામાં જોગવાઈ છે. 20 વર્ષની સજા થઈ જાય આરોપીને, એટલે સરકાર તરફે સજા વધારવા માટે હાઈકોર્ટમાં અપીલ કરવાનું વિચારી રહ્યા છે. મેં ફાંસીની સજાની માંગણી કરી. વિમલ પટેલ સાથે NS ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા. તો ગીર સોમનાથ દરિયા કિનારા પર હાઈ એલર્ટ. કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ દ્વારા દરિયામાં થઈ રહેલી ગતિવિધિ પર બાજ નજર અને સમુદ્ર સુરક્ષામાં કરાયો વધારો. ગુજરાતના દરિયા કિનારાને સેન્સિટિવ માનવામાં આવે છે અને આતંકવાદીઓ દરિયાઈ માર્ગેથી દેશમાં ઘૂસણખોરી કરવાની દહેશત છે. જેના પગલે ગીર સોમનાથમાં આવેલા સોમનાથ મંદિર અને સમુદ્રને એલર્ટ કરવામાં આવ્યું છે. સમુદ્રની સુરક્ષામાં વધારો કરાયો છે. મરીન પોલીસેની 3 બોટ સતત 24 કલાક પેટ્રોલિંગ કરી રહી છે. તો 9 માઇલથી વધુના એરિયામાં કોસ્ટગાર્ડ અને તેમની નેવી બાજ નજર રાખી રહી છે. મરીન પોલીસની બોટોમાં કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. મરીન કમાન્ડોને દરિયાઈ કિનારાની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. બીજી તરફ એક આર્મીની ફોજનો કાફલો દરિયા કિનારા અને આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યું છે. તો સોમનાથ મંદિર ખાતે 4 કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. IG અને SPએ પણ સોમનાથ મંદિરની અંદર નિરીક્ષણ કર્યું છે. ગમે ત્યારે સેના કે તેના તત્કાળ મોરચો સંભાળવો હોય તો સંભાળી શકે તે હેતુથી દરિયા કિનારા અને સોમનાથ મંદિરનું નિરીક્ષણ કરાઈ રહ્યું છે. પોલીસ ઇન્સ્પેક્ટર પ્રભાસ પાટણ, પોલીસ સ્ટેશન, PI તરીકે ફરજ બજાવું છું અને હાલમાં જે સુરક્ષાને લગતી અમોએ મંદિર તેમજ દરિયાઈ સુરક્ષા લગત અલગ અલગ ટીમો બનાવી તેમજ બોટોમાં સાથે રાખી માણસોને અલગ અલગ ક્રોસ પેટ્રોલિંગ ચાલુ છે. જે જ્યાં જગ્યા લેન્ડિંગ પોઈન્ટ છે ત્યાં પણ માણસો ગોઠવેલા છે અને 24 કલાક અમારા માણસો હાલ કાર્યરત છે. અલગ અલગ જગ્યાએ વાહનો ચેકિંગ ચાલુ છે તેમજ દર્શનાર્થી આવે છે એમને પણ ચેકિંગ ચાલુ છે અને ક્યાંય આવે છીંડાવટ અહીં ના જાય એના માટે અમે સતત એલર્ટ છીએ. NSG કમાન્ડો ગઈકાલના રાતના 8 વાગ્યા આવી ગયેલ છે. તેઓ મંદિરની આજુબાજુ તેમજ જરૂરી જણાય એવા પોઈન્ટ ઉપર પણ ચેકિંગ ચાલુ કરેલું છે. 4 જેટલા કમાન્ડો આવેલા છે. વિજય જોટવા સાથે NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. ઉપલીટા તથા તાલુકાના સમસ્ત આહીર સમાજની મીટિંગ સેવાત્રા ગામે મોજેશ્વર મહાદેવના પટાંગણમાં મળી હતી. મીટિંગમાં સમસ્ત આહીર સમાજના આગેવાનો, હોદ્દેદારો તેમજ યુવાનો હાજર રહ્યા હતા, જેમાં આગામી તારીખ 12/5/2019 રવિવારના રોજ ઉપલેટાના સેવંત્રા ગામમાં મોદેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં સમૂહ લગ્નનું આયોજન કરેલું છે. આ સેવાકીય પ્રવૃત્તિમાં વિક્રમભાઈ સુવાના પુત્રના લગ્નના ચાંદલા પેટે મળેલ રકમ 2,20,000 અને ઓગણભાઈ ચંદ્રવાડિયાની પુત્રીના લગ્નમાં આવેલા ચાંદલા પેટે મળેલ રકમ 1,51,000 તેમજ પ્રવીણભાઈ ભેડા તરફથી 1,25,000 તથા બીજા આગેવાનો તરફથી યથાશક્તિ મુજબ ફાળો મળેલ હતો અને સમૂહ લગ્નને કેવી રીતે સફળ બનાવવા તે માટેની મીટિંગ બોલાવી હતી. આજરોજ ઉપલેટાના નદી કાંઠે આવેલા મોજેશ્વર ગામ સેવંત્રાની બાજુમાં ત્યાં ઉપલેટા તાલુકાના સર્વે આહીરના જ્ઞાતિજનો આગેવાનો ભેગા થયા અને આગામી 2 માસમાં 12/5/2019 રોજ સમૂહ લગ્નનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું અને આ સમૂહ લગ્નના પાયામાં અમારા જ સમાજના પૂર્વ પ્રમુખ શ્રી વિક્રમભાઈ સુવા એમનો ખાસ ટૂંકમાં આમ કે સહયોગ અને પ્રેરણા પણ રહી છે. એમના દીકરાના મેરેજ પ્રસંગે એમને જે ચાંદલો મળ્યો એ 2,21,000 રૂપિયાનો ફાળો એમણે આપ્યો અને એક ઉમદા ઉદાહરણ સમાજ માટે પણ પૂરું પાડ્યું. ત્યારબાદ અમારા જ જ્ઞાતિના પૂર્વ મંત્રી શ્રી ઓગણભાઈ ચંદ્રવાડિયા એમણે પણ પોતાની દીકરીના લગ્ન પ્રસંગે
આવેલ જે રકમ હતી 1,51,000 રૂપિયા, એ પણ આ સમૂહ લગ્ન માટે અર્પણ કરી દીધી છે. તો આ બંને મારી ડાબી બાજુ બેઠેલા શ્રી વિક્રમભાઈ સુવા અને શ્રી ઓગળભાઈ ચંદ્રવાડિયા બંનેને હું સમસ્ત આહિર સમાજ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સમાજ વતી આભાર પણ માનું છું. બીજું કે બધા જ આગેવાનોની હાજરીમાં એવું નક્કી થયું છે કે ખૂબ સાદગીથી પણ સારી રીતે આ લગ્ન સમૂહ લગ્નનું આયોજન કરવું અને સંપન્ન કરવા, અને બધા લોકોએ હોંશભેર અત્યારે જ ફાળાની શરૂઆત કરી દીધી છે અને ખૂબ સરસ રીતે આખો કાર્યક્રમ આગળ વધી રહ્યો છે. અસ્તુ. અમીર પઠાણ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ઉપલેટા. આ બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.